ભલે તમે ગમે તે વિચારધારા માનતા હોય, ગમે તે પાર્ટીમાં હોય, પરંતુ આદિવાસીનો હિત ન અધિકાર હોય, આદિવાસીઓને સમાન ગવાતો હોય, આદિવાસીના સ્વાભિમાન માટે આપણે બધા એક થવું પડશે, સંગઠિત થવું પડશે. નાની મોટી લડાઈ એ વસ્તુ અલગ છે. કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે, એ ચૂંટણીના સમયે ચૂંટણી પૂરી થઈ જાય, પોતપોતાની વાત મૂકીને એ ચૂંટણીમાં જેને જે ભાગ લેવો ભાગ લઈ શકે છે, પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી આ તમે એક રાજકીય આગેવાન થકી કંઈક શબ્દો બોલાઈ ગયા, અને એને લઈને રાજપૂત સમાજે આખા ગુજરાતના આખા દેશની અંદર એક સંગઠિત થઈ અને એવા વ્યક્તિની સામે ખૂબ વિરોધ નોંધાયો અને સાથે સાથે ક્યાંક ચૂંટણીઓનો પણ બહિષ્કાર પણ કર્યો. તમને કહી દો, આદિવાસી પટ્ટીમાં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહીં હોય. આ પીતા બી હશે ને પીવડાવતા પણ હશે. એ કદાચ એમની રૂઢિ હોય, એમની સિસ્ટમ હોય, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે. આ વખતે મનસુખ વસાવા કંઈક નવા અલગ જ અંદાજમાં જોવા મળ્યા, અને મનસુખ વસાવાનો સમાજ પ્રેમ જાગ્યો. ઘણી વખત તમે કોઈની સાથે ઓડિયોમાં તમે સાંભળ્યું હોય છે કે મનસુખ વસાવા એમ જ કહેતા હોય છે કે હું પાર્ટીની વિચારધારા ઉપર ચાલવાવાળો વ્યક્તિ છું, પણ આજે કંઈક વિચારધારા બદલાઈ હોય એવું લાગ્યું છે. કારણ કે આજે અમને સમાજ દેખાયો છે, સમાજ પ્રેમ ઉભરી આવ્યો છે, અને સમાજના લોકો સાથે સમાજ માટે આવેદન પત્ર આપવા પહોંચી ગયા ભરૂચ કલેક્ટર ઓફિસમાં. ઘટના એવી હતી કે નરેશ પટેલ નામના વરિષ્ઠ પત્રકારે નિર્ભયા ન્યૂઝમાં જે એક રાજકીય વિશ્લેષણ ચાલતું હતું એમાં આદિવાસી સમાજ દારૂ પી છે, કાંદા અને રોટલો ખાય છે અને દારૂ પીવડાવે છે એવી કંઈક ટિપ્પણી કરી હતી. એના માટે સમગ્ર આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો, અને મનસુખ વસાવા સાહેબે જે રીતે આ રોષને હાથમાં લીધો છે એ કોઈક એક રીતે યોગ્ય પણ છે. એમણે જે રીતે વાતો કરી છે, જે રીતે એમણે નિવેદન આપ્યા છે, એ જોતાં તો લાગે છે કે મનસુખ વસાવાએ આ વખતે 100% સાચી વાત કરી છે. તો સાંભળીએ મનસુખ વસાવાને શું કહે છે. પણ કોઈ પણ સમાજ પર કોઈ પ્રહાર કરે, સમાજ માટે નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરે તો કોઈ પણ સમાજ ચલી લેતો નથી. મેં સમાજનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે કોઈ પણ સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો એ સમાજવાળા ચલવી લેતા નથી. તો આદિવાસી સમાજ પણ શા માટે આ બધું આપણા સમાજના માટે કોઈ ઘસાતું બોલે તો સમાજને નીચો પડવાનો કોઈ પ્રયત્ન કરે તો આપણે ચલવી લેવું જોઈએ? કોઈ સંજોગોમાં ચાલવી ના લેવાય. અને આ જો આપણે સહન કરીએ, મૂંગા મેટે મૌન રહે, સહન કરી લે તો આજે આ નરેશ બોલ્યા છે, બીજા દિવસે બીજા લોકો બોલશે ને પછી ટેવ પડી દેશે. ને જાણે આદિવાસી સમાજ એક સામાન્ય બિલકુલ જેને કોઈ હસ્તી નથી એ રીતના એક પ્રસ્થાપિત થશે. આદિવાસીઓ બિલકુલ નમાલા છે અને ડરપોક છે એવું સાબિત થશે. આપણી તાકાત શક્તિ પ્રદર્શનથી કોઈને ડરાવવા નથી, કોઈને ભીવડાવવા નથી, પણ આદિવાસીઓનું સમાન જળવાય, આપણા હક અને અધિકાર માટે આપણું જાગૃત રહીએ એ દરેકે દરેક આદિવાસીની એ ફરજ છે. તો નરેશભાઈ ઠક્કર કે જેમણે આદિવાસી સમાજ માટે મીડિયા વાર્તાલાપમાં જે પ્રકારે ખૂબ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કર્યા, જે ઘસાતું બોલ્યું, એના કારણે મને તો ખબર પણ નહીં, પણ ઘણા બધા મિત્રો અલગ અલગ જગ્યાએ જે નોકરી કરે છે, કેટલાક સમાજનું સ્વાભિમાન છે એવા લોકોએ ફોનથી ફોન મને કર્યા અને કીધું, મનસુખભાઈ આના માટે તમે બધા આદિવાસી સમાજના આગેવાનો મહેશભાઈથી બધા ભેગા થઈ નાને વખોડી કાઢો. મને ખબર છે કે આવા લોકોની સામે ટક્કર લેવી બહુ અઘરું કામ છે, કારણ કે એમના જેટલી તાકાત આપણા સમાજની નથી. એમની પાસે પૈસો છે નરેશભાઈ જેવા પાસે, અને એમની ખૂબ મોટી તાકાત છે, છતાં પણ આ તાકાતની સામે લડવા માટે અને એને વખોડી કાઢવા માટે મેં આ નિર્ણય લીધો છે કેટલાક આપણા સમાજના આગેવાનોએ. અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યામાં આપણે આવી ભેગા કરી શકતા હતા, પરંતુ ઘણા બધા કારણોસર ગુજરાતમાં જો આચાર સંહિતા ચાલે છે
અને આપણે કોઈ શક્તિ પ્રદર્શનથી કોઈને દબાવવું નથી, પણ આપણી વાત યોગ્ય જગ્યા સુધી પહોંચે, સમાજના બધા જ લોકો સુધી પહોંચે, અને આવા લોકો ભવિષ્યની અંદર આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતો ના બોલે, ટીકા ટિપ્પણી ના કરે, એના માટે પણ જરૂરી છે. તો બધાએ મુખ્ય લોકોએ નક્કી કર્યું કે મર્યાદિત સંખ્યામાં આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ અને આના માટે ન્યાયિક તપાસ થવું જોઈએ. ભરૂચના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈએ આદિવાસી સમાજને નિમ્ન કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજને નીચો દેખાડેલ છે, તે સંબંધી કાનૂની પગલાં લેવા બાબત માનનીય સાહેબ શ્રી અમો સહી કરનાર ભરૂચ તાલુકા શહેર તથા જિલ્લાના તેની આસપાસ રહેતા આદિવાસી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે કે તારીખ 19/5/2024 રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમમાં નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકીય વિશ્લેષણ કરતાં કરતાં આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની મજાક ભર્યા હાસ્ય સાથે આદિવાસી સમાજની ઠેકડી ઉડાડતા ઉડાડતા કહ્યું કે આદિવાસીઓને સાંજે પડે ને દારૂ વગર ચાલતું નથી, પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે, આ રીતના એમણે શબ્દ પ્રયોગ કર્યા છે. આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ, હસી મજાક કરી, સમાજની મસ્કરી કરી સમાજને નીચો દેખાડ્યો છે, જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોંચ્યું છે. ચૂંટણીના પરિણામોની યોગ્ય ચર્ચામાં રાજકીય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો નરેશભાઈ અને એમના સાથી મેડમનો દેખાઈ આવે છે. પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા, કાંદા રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે, તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે. આ રીતના એક આવેદનપત્ર બનાવ્યું છે અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. આપ સૌને મારી નમ્ર વિનંતી, બે હાથ જોડીને, આ કોઈ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ રાજકીય રીતના પણ નથી, ને એક શબ્દ પણ અમારા રાજકીય ઉલ્લેખ નથી, પણ જે સમાજના માટે આજે આવા કેટલાક લોકો એવા છે, ખાસ વારે આદિવાસી સમાજ પર ટપલી દાવ કરવાની ટેવ પડી ગઈ છે. અમે ઘણા વખતથી અમે જોતા આવ્યા છે કે આદિવાસી સમાજને શું બિલકુલ પેલું એમ, અરે કાંદા રોટલો એટલે શું સમજો તમે લોકો, કાંદા રોટલા ખાનારા એટલું શું સમજ તમારા મનમાં, સાંજ પડીને દારૂ પીવાની ટેવ પડી એટલે કમ આદિવાસી એકલા જ પીએ છે, બીજા કોઈ પીતા જ નથી. આ આદિવાસી સમાજનું હળહળતું અપમાન કર્યું છે નરેશભાઈએ, અને નરેશભાઈ હંમેશા એ પોતાની જાતને એવું સમજે છે હું જ કંઈક મોટો છું. પત્રકાર આલમમાં પણ કોઈની સાથે આપણે વાંધો નથી, પત્રકારો બધા ઘણા મિત્રો છે, અને આ ચૂંટણી દરમિયાન પણ મારા પત્રકાર મિત્રોને મેં કહ્યું હતું કે મારું અમારું ડેવલપમેન્ટ થયું છે એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ છે, તો અમારા કોઈ પત્રકાર સાથે કોઈ નારાજગી નથી. પરંતુ સમાજની જે ટીકા ટિપ્પણી કરતા હોય, નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરતા હોય, એ સમાજનું અપમાન છે. રાજપૂત સમાજનું તમે જુઓ, રાજપૂત સમાજનું તમે જુઓ, એમાંથી બોધપાટ લેવો જોઈએ. એક શબ્દના કારણે આખો ગુજરાત ને આખા દેશમાં હલાયું મૂક્યું.